નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગયા લેક્ચરની અંદર સુરેખ નિયત સંબંધ ચેપ્ટરના જે સૂત્રો હતા એ સૂત્ર આપણે સમજાવ્યા હતા. હવે આજે આપણે એનો એક દાખલો ગણીએ છીએ. સૂત્ર મેં તમને કીધું હતું એ જ પ્રમાણે કે ભાઈ સહસંબંધના સૂત્ર જે વિદ્યાર્થીઓને આવડતા હશે એને નિયત સંબંધ ચેપ્ટર શીખવાની અંદર કોઈ પ્રકારની તકલીફ પડવાની નથી, આરામથી એને સુરેખ નિયત સંબંધ ચેપ્ટર આવડી જશે. ચલો આપણે એક દાખલો ગણવાની શરૂઆત કરીએ છીએ ખાસ તમે. અને બીજું કે આજના જે દાખલો છે એ દાખલાની અંદર આ ચેપ્ટરની અંદર જેટલું પણ પૂછાય છે એ બધી જ વસ્તુઓ મેં એક જ દાખલાની અંદર કવર કરી લીધી છે. માટે તમને અત્યારે જે દાખલો સમજાવવાનો છું એ દાખલાની અંદર જો ખબર પડી ગઈ તો આના પછીના બધા જ દાખલા, પૂરેપૂરા ચેપ્ટરના બધા જ દાખલા તમને આરામથી આવડી જશે. ચલો જોઈએ આપણે સ્વાધ્યાય 3.1 દાખલા નંબર 2. હવે રકમની અંદર ખાસ સમજજો, રકમની અંદર એવું કીધું છે કે એક્સની અને વાયની રકમ આપેલી છે. હવે એક્સ જે છે એ એક્સ છે એ કાર વપરાશનો સમય બતાવે છે. એક્સ એટલે કાર એટલે ગાડી, ગાડી કેટલા વર્ષ વાપરી એનો સમય તમને બતાવે છે. વાય શું દર્શાવે છે? તો કે વાય છે નિભાવ ખર્ચ. આપણે ગાડી લીધી હોય તો એને મેન્ટેનન્સ લાગે, એને ખર્ચો લાગે ગાડીને. એવી ને એવી ગાડી ના ચાલે, એને સારી રીતે રાખવા માટે એના માટે ખર્ચો કરવો પડે છે, એને મેન્ટેનન્સ ખર્ચ, નિભાવ ખર્ચ કહેવામાં આવે છે. તો વાય છે એ મેન્ટેનન્સ ખર્ચ બતાવે છે 1000 રૂપિયાની અંદર. કારણ કે મેન્ટેનન્સ ખર્ચ વાય તો 10 રૂપિયા તો ખર્ચો ના હોય ને, એટલે આજે વાયની વેલ્યુ છે એ 1000 રૂપિયામાં છે. 1000 એટલે તમને જે વેલ્યુ આપી છે એને તમારે ગુણ્યા 1000 કરો એટલે એ વેલ્યુ તમારી વાયની થશે. પરંતુ આપણે ગુણવાની જરૂર નથી, આપણે તો વાયની જે વેલ્યુ બુકમાં આપી છે એ પ્રમાણે લખેલી છે. એક્સ છે એ કાર વપરાશનો સમય બતાવે છે અને વાય છે એ નિભાવ ખર્ચ એટલે કે 1000 રૂપિયામાં નિભાવ ખર્ચ દર્શાવે છે. રકમની અંદર મેં તમને એવું કીધું હતું ખાસ તમારે પહેલાં એ ચેક કરી લેવાનું કે મારે કઈ નિયત સંબંધ રેખા લાવવાની છે. એક્સની વાય ઉપરની નિયત સંબંધ રેખા લાવવાની છે કે વાયની એક્સ ઉપરની નિયત સંબંધ રેખા લાવવાની છે. આ દાખલાની અંદર તમારે કોઈ પણ પ્રકારનું ચિંતા કે ટેન્શન નથી, કારણ કે ચોખ્ખે ચોખ્ખું નીચે એવું લખેલું છે કે વાયની એક્સ ઉપરની નિયત સંબંધ રેખા મેળવો. એટલે આપણને ખબર પડી જાય કે નિયત સંબંધ રેખા વાયની એક્સ ઉપરની લાવવાની છે. તો સૂચનામાં એવું લખ્યું છે કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. જો તમને એવું કીધું હોય વાય એટલે કોણ, તો કે ભાઈ વાય એટલે નિભાવ ખર્ચ. ઘણી વાર આ જ રકમ જો આ જ દાખલો બોર્ડમાં પૂછાય અને રકમ થોડીક બદલે, વાયની એક્સ ઉપરની નિયત સંબંધ રેખાની જગ્યાએ ગુજરાતી લખેલું આવે, વાય એટલે શું બતાવે છે, નિભાવ ખર્ચ. તો તમને અહીંયા એવું લખેલું આવે નિભાવ ખર્ચની, વાયની જગ્યાએ આવું કરી નાખે, નિભાવ ખર્ચની કાર વપરાશના સમય પરની નિયત સંબંધ રેખા મેળવો. આવી રીતે બદલી નાખે. ફરીથી સમજાવું છું, નિભાવ ખર્ચની કાર વપરાશના સમય પરની નિયત સંબંધ રેખા મેળવો. એટલે કે વાય અને એક્સની જગ્યાએ એનો ગુજરાતી શબ્દ એમાં ઉમેરી દે. તો તમારે શબ્દ જોઈને ખાસ ધ્યાન રાખવાનું. હવે તમને કેવી રીતે ખબર પડે કે એક્સ કાર વપરાશનો સમય છે અને વાય નિભાવ? તો એ તો ચોપડીમાં તમને આપેલું જ હોય કે એક્સ એટલે કાર વપરાશનો સમય અને વાય એટલે નિભાવ ખર્ચ. આવું તો ચોખ્ખે ચોખ્ખું અંદર લખેલું હશે, એટલે એની તમારે ચિંતા કરવાની જરૂર નથી. ચલો સૌથી પહેલું કામ, હવે મારે વાયની એક્સ ઉપરની નિયત સંબંધ રેખા લાવવાની છે. હવે રકમ તમે જુઓ, એક્સની અને વાયની રકમો એકદમ નાની છે. તો માટે આપણે કાર્લ પિયર્સનનું જે પહેલા નંબરનું સૂત્ર હતું, એક્સ વાય વાળું સૂત્ર આપણે વાપરીશું. હવે સહસંબંધની અંદર જેટલા ખાના બનાવવાના હોય એટલા જ ખાના નિયત સંબંધની અંદર બનાવવાના નથી હોતા. આની અંદર તમારે ફક્ત બે જ ખાના બનાવવાના આવશે, એક્સ વાયનું ખાનું અને એક્સ સ્ક્વેર. વાય સ્ક્વેરનું ખાનું તમારે બનાવવાનું આવશે નહીં. કારણ કે જો તમને સૂત્ર યાદ હશે તો એ દાખલાની અંદર સૂત્રની અંદર ક્યાંય વાય સ્ક્વેરની વેલ્યુ મૂકવાની નથી આવતી. ઓકે, ચલો તો એક્સ વાય અને એક્સ સ્ક્વેર સૌથી પહેલું કામ એ કરવાનું કે એક્સનું ટોટલ મારી દેવાનું. એક્સનું ટોટલ છે 16. પછી વાયનું ટોટલ મારવાનું 51. તો કે ભાઈ સિગ્મા વાય બરાબર 51 ને એક્સનું ટોટલ સિગ્મા એક્સ 16 આવે છે. પછી એક્સ વાય અને એક્સ સ્ક્વેર, તો એક્સ વાય, એક્સ વાય લાવવા માટે તમારે શું કરવાનું, એક્સનો અને વાયનો શું કરવાનો છે, તમારે ગુણાકાર કરવાનો છે. અને 3 × 10 એટલે જવાબ આવશે તમારો 30.
એક ગુણ્યા પાંચ એટલે પાંચ, બે અઠા સોળ, બે સીતા ચૌદ, પાંચ તેર ગુણ્યા પાંચ એટલે 65, ને ત્રણ અઠા ચોવીસ. પછી એનું ટોટલ મારી દેવાનું 154 આવશે. પછી એક્સ નો સ્ક્વેર એટલે આ જે એક્સ ની વેલ્યુ આપી છે, તમે બધા જ ખાના બનાવતા તમને સુરેખ સહસંબંધ ની અંદર સમજાવેલા જ છે. એક્સ સ્ક્વેર નું તો કે એક્સ સ્ક્વેર નો વર્ગ કરવાનો, 3 નો વર્ગ 9, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, પાયો પાયો 25, 3 તરી 9, પછી એનું ટોટલ મારો એટલે 52. એટલે આ બે જ ખાના તમારે બનાવવાના છે જે તમે ઓલરેડી સુરેખ સહસંબંધ ની અંદર ભણી ગયા છો. પછી તમારે સૌથી પહેલું કામ એ કરવાનું, એક્સ બાર અને વાય બાર જ્યારે પણ નિયત સંબંધનો દાખલો હોય ત્યારે તમારે ફરજિયાત એક્સ બાર અને વાય બારની વેલ્યુ તો તમારે લાવવી પડશે. સહસંબંધની અંદર એવું નથી હોતું, તમારે એમાં એક્સ બાર વાય બાર લાવવો હોય તો લાવી શકો, ના લાવવો હોય તો સીધો જ તમે એનો કોષ્ટક બનાવીને દાખલો ગણો. પણ અહીંયા તો તમારે એક્સ બાર અને વાય બાર ફરજિયાત લાવવા પડશે. એક્સ બારનું સૂત્ર આપણે લખાયેલું છે કે સિગ્મા એક્સ અપોન એન, સિગ્મા એક્સ એટલે 16 ભાગ્યા અવલોકનો છે તમારા 6, 16/6 એટલે 2.67. ફરીથી વાય બાર લઈએ, વાય બાર બરાબર એનું સૂત્ર આવે સિગ્મા વાય અપોન એન, એટલે સિગ્મા વાય એટલે 51/6 કરશો એટલે તમારો જવાબ આવશે 8.5 આવશે. એટલે એક્સ બાર અને વાય બાર તમારે પછી લાવી દેવાના, સૌથી પહેલા બે ખાના, પછી એક્સ બાર અને વાય બારનો જવાબ લાવવાનો. ક્રમમાં યાદ રાખજો દાખલો કઈ રીતે ગણવાનો જેથી તમને બીજા એવા દાખલા ગણવામાં તમને તકલીફ ન પડે. એટલે એક્સ બાર અને વાય બાર પછી તમારે લાવી દેવાના, એક્સ વાયનું અને એક્સ સ્ક્વેરનું તમારે ટોટલ મારી દેવાનું. હવે તમારે નિયત સંબંધ રેખા કઈ લાવવાની છે, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. હવે આ દાખલાની અંદર તમને પ્રશ્ન જે બીજા બે પ્રશ્ન પૂછેલા છે એ પ્રશ્નની ચર્ચા આપણે પહેલા પછી કરીએ. સૌથી પહેલા આપણે વાયની એક્સ ઉપરની નિયત સંબંધ રેખા લાવી દઈએ છીએ. ચલો હવે તમારે દાખલો ગણવાનો કઈ રીતે ખાસ તમે સમજી લેજો. સૌથી પહેલા એવું હેડિંગ મારવાનું, કોઈ પણ નિયત સંબંધનો દાખલો ગણો ત્યારે જે નિયત સંબંધ રેખા લાવવાની હોય એનું હેડિંગ પહેલા હોવું જોઈએ. એટલે મેં અહીંયા હેડિંગ માર્યું છે વાયની એક્સ પરની, આ તમારું હેડિંગ છે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા એનું સૂત્ર તમારે લખવાનું, વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. પહેલા જે નિયત સંબંધ રેખા લાવવાની છે એનું હેડિંગ મારવાનું, પછી જે નિયત સંબંધ રેખા છે એનું સૂત્ર મેં તમને લખાયેલું છે વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. પછી મેં તમને જ્યારે સૂત્ર લખાયા ત્યારે સમજાય તો સૌથી પહેલો જવાબ તમારે બી લાવવાનો. આમ તો એબીસીડીમાં સૂત્રમાં પહેલાં એ આવે છે, પરંતુ આપણે પહેલો જવાબ કયો લાવવાનો, બી. ચલો બી એટલે મેં અહીંયા સમજાયું છે ફરીથી, બી બી એટલે શું કહેવાય ને, તો કે બી વાય એક્સ કહેવાય. ઓકે, તમારે આખું નામ લખવાની જરૂર નથી, ફક્ત બી લખશો તો પણ ચાલશે. તો બી નું સૂત્ર અમે લખાયું છે એન ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપોન, અહીંયા વર્ગમૂળની નિશાની નથી આવતી ખાસ ધ્યાન રાખજો, એન ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ નો હોલ સ્ક્વેર. ચલો એન બરાબર કેટલા લેવાના, તો કે ભાઈ એન બરાબર અહીંયા 6 ગુણ્યા સિગ્મા એક્સ વાય, સિગ્મા એક્સ વાય એટલે 154 અહીંયા મૂકી દેવાના છે, માઇનસ ના માઇનસ સિગ્મા એક્સ એટલે સિગ્મા એક્સ એટલે એક્સ નું ટોટલ 16 એટલે અહીંયા મેં મૂક્યા છે 16, સિગ્મા વાય એટલે વાય નું ટોટલ 51, 16/51 ભાગ્યા એન એટલે 6, સિગ્મા એક્સ સ્ક્વેર, સિગ્મા એક્સ સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર નું ટોટલ 52 એટલે 6/52 માઇનસ સિગ્મા એક્સ નો હોલ સ્ક્વેર, સિગ્મા એક્સ એટલે અહીંયા 16 એટલે 16 નો કૌંસની બહાર સ્ક્વેર. એટલે આ જે સૂત્રની વેલ્યુ છે કોષ્ટકમાંથી તમને બધી મળી જશે. ચલો હવે તમારે આ હવે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો છે, 154/6 એટલે 924 આવશે, 16/51 એટલે 816, નીચે 52/6 એટલે 312, 16 નો વર્ગ કરશો એટલે 256 આવશે, ઉપર બાદબાકી નીચે બાદબાકી, ઉપર બાદબાકી કરશો એટલે જવાબ આવશે 108, ને નીચે આ બંનેની બાદબાકી કરો એટલે જવાબ આવે 56, પછી આ બંનેનો ભાગાકાર કરશો એટલે તમને 1.93 મળશે એટલે બી નો જવાબ આવશે 1.93. હેડિંગ મારવાનું, સૂત્ર લખવાનું, પછી તમારે જે જવાબ લાવવાનો સૌથી પહેલો જવાબ હંમેશા બી નો લાવવાનો, બી નું સૂત્ર કોષ્ટકમાંથી બધી જ વેલ્યુ સૂત્રમાં મૂકીને બી નો જવાબ મળી જશે. બી પછી કોનો જવાબ લાવવાનો, તો કે ભાઈ બી પછી તમારે એનો જવાબ લાવવાનો રહેશે. ચલો એનું સૂત્ર મેં લખાયું છે એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર, વાય બાર માઇનસ બી એક્સ બાર, વાય બાર, વાય બારની વેલ્યુ તમને અહીંયાથી મળી જશે. વાય બાર એટલે કેટલો, તો કે 8.5 અહીંયા મૂકી દેવાના, માઇનસ ના માઇનસ બી. બી નો જવાબ કેટલો આવ્યો ભાઈ, બી નો જવાબ તો 1.93, અહીંયા 1.93 મૂકવાના. એક્સ બાર નો જવાબ, તો એક્સ બાર નો જવાબ 2.67 અહીંયા મૂકી દઈશું, 2.67 / 1.93 કરશો એટલે જવાબ આવશે 5.15.
8.5 એમને મૂકી દેવાના, આ બંનેની બાદબાકી કરશો એટલે આન્સર આવશે તમારો 3.35. એટલે એનો જવાબ આવ્યો તમારો 3.35. y બારની વેલ્યુ મૂકવાની, b ની વેલ્યુ તમે લાયા હશો એ મૂકી દેવાની, x બારની વેલ્યુ પણ તમને મૂકી દેવાની, આ બંનેનો સૌથી પહેલા ગુણાકાર કરવાનો, પછી આ બંનેની બાદબાકી કરવાની, એટલે એનો જવાબ તમને મળી જશે. પછી એના પછીનું ત્રીજું જે પહેલું સ્ટેપ તમારે નિયત સંબંધ રેખા, બીજું સ્ટેપ b નો જવાબ લાવો, ત્રીજું સ્ટેપ a નો જવાબ લાવો, ચોથું સ્ટેપ ફરીથી તમારે નિયત સંબંધ રેખાનું હેડિંગ મારવાનું. હેડિંગ માર્યા પછી ફરીથી તમારે એનું સૂત્ર મૂકવાનું, અને પછી આ સૂત્ર જે છે એની અંદર બધાની વેલ્યુ મૂકી દેવાની. તમે જોઈ શકો છો, જો એનો જવાબ મળી ગયો, બી નો જવાબ પણ તમને મળી ગયો, એ અને બી ના જે જવાબ મળે, આ બંનેના જે જવાબ મળે એ આની અંદર મૂકી દેવાના. માટે ફરીથી હેડિંગ, ફરીથી સૂત્ર, પછી એની કિંમતો, વાય કેપ બરાબર એનો આન્સર આવ્યો 3.35 વત્તા બી નો જવાબ આવ્યો 1.93 અહીંયા મૂકી દેવાના. અને એક્સ ની જગ્યાએ કશું જ તમારે લખવાનું નથી, એક્સ જે છે એમને તમારે મૂકી દેવાનો. પછી એને જે જવાબ આવે એને, એટલે કે આ નિયત સંબંધ રેખા તમે જે બોક્સ કરેલું છે એ તમારી નિયત સંબંધ રેખા છે. એટલે આ રીતે તમારે નિયત સંબંધ રેખા પહેલા લાવવાની રહેશે. અને તમને જે પ્રશ્ન પૂછ્યો તો વાય ની એક્સ ઉપરની નિયત સંબંધ રેખા મેળવો, એ તમે આ બોક્સ જે છે એ તમારી વાય ની એક્સ ઉપરની નિયત સંબંધ રેખા છે. હવે તમે અહીંયા જુઓ, પ્રશ્ન તમને એવો પૂછેલો છે, એક પ્રશ્ન એવો છે કે જો કાર વપરાશનો સમય 5 વર્ષ હોય, કાર વપરાશનો સમય એટલે કોણ? એક્સ. કાર વપરાશનો સમય 5 વર્ષ હોય તો નિભાવ ખર્ચ શોધો. નિભાવ ખર્ચ એટલે કોણ? તો કે વાય. એટલે તમને એવું કીધું છે કે જો કાર વપરાશનો સમય 5 વર્ષ હોય, કાર વપરાશનો સમય એટલે એક્સ, એટલે એનો મતલબ એવો થાય કે જો એક્સ બરાબર 5 હોય તો તમારે જવાબ લાવવાનો નિભાવ ખર્ચ. નિભાવ ખર્ચ એટલે કોણ? તો કે વાય નો જવાબ લાવવાનો. જો એક્સ બરાબર 5 હોય તો વાય બરાબર કેટલા, આવું તમારે મૂકી દેવાનું. જો તમને પ્રશ્ન આ પૂછેલો હોય તો જ તમારે જવાબ લાવવાનો. ફક્ત દાખલાની અંદર એવું કે વાય ની એક્સ ઉપરની નિયત સંબંધ રેખા શોધો અથવા મેળવો, તો અહીંયાથી તમારો દાખલો પૂરો થઈ જશે. નીચેની ગણતરી તમારે કોઈ કરવાની આવશે નહીં. જો તમને પ્રશ્ન અલગથી પૂછે તો જ તમારે ગણતરી કરવાની, નકર ગણતરી કરવાની આવશે નહીં. ચલો અહીંયા આપણે પહેલા પ્રશ્ન સમજીએ. કાર વપરાશનો સમય 5 વર્ષ હોય, એટલે કાર વપરાશનો સમય એટલે એક્સ હતો, એટલે કે એક્સ બરાબર 5 હોય તો વાય બરાબર નિભાવ ખર્ચ લાવવાનો છે. ચલો નિભાવ ખર્ચ એટલે કે વાય લાવવા માટે સૌથી ફરીથી તમારે આજે નિયત સંબંધ રેખા આજે લાયા, આજે છેલ્લી નિયત સંબંધ રેખા લાયા એ લખી નાખવાની. પછી તમારે એમાં વેલ્યુ મૂકશો. આપણે આ નિયત સંબંધ રેખા મેં લખેલી છે, ચલો 3.35 એમનમ વત્તા 1.93 પણ એમનમ. એક્સ બરાબર કેટલા મૂકવાના? 5. જો અહીંયા એક્સ છે એની જગ્યાએ 5 મૂકી દેવાના, 1.93 એમનમ છે. 5 ને 1.93 જોડે ગુણશો એટલે આન્સર આવશે 9.65 આવશે. આ બંનેનો સરવાળો મારશો એટલે તમારો જવાબ આવશે 13. અને તમને જે પ્રશ્ન પૂછ્યો તો કે ભાઈ જો એક્સ બરાબર 5 હોય તો વાય બરાબર કેટલા? સર અહીંયા વાય ક્યાં? અહીંયા તો વાય કેપ, પણ વાય કેપ એટલે વાય જ કહેવાય. તમારે સૂત્રની અંદર વાય કેપ આવે છે એટલા માટે છેલ્લે જે જવાબ આવે એમાં પણ તમારે વાય કેપ જ લખવાનું, વાય લખવાનો નહીં. માટે તમને જે પ્રશ્ન પૂછ્યો, જો અહીંયા એવું લખ્યું હોય કે કાર વપરાશનો સમય 10 વર્ષ હોય, કાર વપરાશનો સમય 10 વર્ષ હોય તો નિભાવ ખર્ચ શોધો, તો અહીંયા એક્સ બરાબર 10 મૂકવાના અને વાય ની વેલ્યુ તમારે લાવવાની. પછી નીચે જવાબની અંદર તમારે અલગથી લખવું પડે, જો ન લખો તો પણ એના પણ તમારે માર્ક્સ કપાય. તમને જે પ્રશ્ન પૂછ્યો તો કે જો કાર વપરાશનો સમય 5 વર્ષ હોય, જ્યારે કાર વપરાશનો સમય 5 વર્ષ હોય ત્યારે નિભાવ ખર્ચ શોધો, તો નિભાવ ખર્ચ કેટલો આવ્યો? 13. તો નિભાવ ખર્ચ, અને નિભાવ ખર્ચ તમને શેમાં આપ્યો? તો રૂપિયામાં આપ્યો. તો માટે અહીંયા લખવાનું 13 રૂપિયા. કેટલા રૂપિયા હતા? 1000 રૂપિયા. તો અહીંયા લખવાનું 13 રૂપિયા, અને કૌંસમાં લખવાનું 1000, અથવા તો 13000 લખી નાખશો તો પણ ચાલશે. પછી એક પ્રશ્ન હજી એક પૂછ્યો છે, ઘણીવાર બોર્ડની એક્ઝામની અંદર એવું પૂછાતું હોય છે કે તેની ત્રુટી શોધો. તમને ઉપર જે પ્રશ્ન પૂછ્યો હોય એની જ ત્રુટી પૂછે. પ્રશ્ન એવો પૂછ્યો છે કે કાર વપરાશનો સમય 5 વર્ષ હોય તો ત્રુટી. તો ત્રુટીનું સૂત્ર એક તમારે યાદ રાખવાનું છે. આ નાનું સૂત્ર મેં તમને લખાયું છે ત્રુટી માટે, એકદમ નાની ગણતરી છે એની ત્રુટી. ત્રુટી બરાબર, ત્રુટીને કહેવામાં આવે છે ઈ, ત્રુટીને કહેવામાં આવે છે ઈ. ઈનું સૂત્ર આવે વાય માઇનસ વાય કેપ. ત્રુટીનું સૂત્ર શું આવે? તો કે ભાઈ ફરીથી અહીંયા લખી દઉં છું કે ઈ બરાબર વાય માઇનસ વાય કેપ. આ એનું ત્રુટી, ત્રુટીને ઈ કહેવામાં આવે છે. એનું સૂત્ર છે વાય માઇનસ વાય કેપ.
હવે આ વાય કેપ, તો તમારો વાય કેપ નો જવાબ આવ્યો કેટલો 13, તો અહીંયા 13 તમને વાય કેપ મળશે. વાય ની વેલ્યુ ક્યાંથી લાવવાની? તો તમારો પ્રશ્ન કયો હતો? એક્સ બરાબર 5 ત્યારે વાય કેટલા? તો આ એક્સ બરાબર 5 વાય ની વેલ્યુ લાવવા માટે કોષ્ટકમાં જવાનું તમારે. ચલો એક્સ બરાબર 5, જ્યાં એક્સ હોય ત્યાં 5 ક્યાં છે શોધવાના, તો અહીંયા 5 છે. બાજુમાં તમારે વાય ની વેલ્યુ જોવાની, તો એક્સ બરાબર 5 હોય ત્યારે વાય ની વેલ્યુ કેટલી આવી? 13 આવી. જો તમને અહીંયા એવું કીધું હોય કે જો કાર વપરાશનો સમય 5 વર્ષની જગ્યાએ તમને 2 વર્ષ કીધું હોય, તો તમારે એક્સ બરાબર 2 ક્યાં છે એ શોધવાના, તો અહીંયા 2 વર્ષ છે. જો તમને અહીંયા એક્સ બરાબર 3 વર્ષ કીધું હોય, તો અહીંયા તમારે 3 વર્ષ જોવાના. એની બાજુમાં જે હોય અહીંયા તો 3 2 વાર છે, પણ જ્યારે અહીંયા પ્રશ્ન પૂછશે ત્યારે એ વેલ્યુ 2 વાર નહીં હોય, 1 જ વાર હશે. આ ખાસ તમે ધ્યાન રાખજો. એટલે અહીંયા 5 જે છે, એટલે x માં 5 જોડે જવાનું, એમાં બાજુમાં જે y ની વેલ્યુ છે તમારો જવાબ છે. એટલે y કેટલો આવ્યો? 13 આવ્યો. માટે y ની વેલ્યુ 13, y કેપ ની વેલ્યુ પણ 13, માટે 13 માંથી 13 જશે એટલે 0. માટે ત્રુટીની વેલ્યુ કેટલી આવશે? તો કે 0 આવશે. આ ખાસ ધ્યાન રાખજો, ફરીથી સમજી લો. ત્રુટી કઈ રીતે લાવવાની? તો તમને અહીંયા y કેપ ની વેલ્યુ, ત્રુટીનું સૂત્ર યાદ રાખજો, y માઇનસ y કેપ, y કેપ નો જવાબ તમારો આવ્યો 13 એ મૂકી દેવાના. પછી આ વાય ની વેલ્યુ ક્યાંથી લેવાની? તો એના માટે તમારે પ્રશ્નમાં જવું પડે. પ્રશ્નમાં એવું કીધું હતું એક્સ બરાબર 5, તો તમારે એક્સમાં 5 જોવાના, અને બાજુમાં જે હોય વાયનો જવાબ, એટલે વાય ની વેલ્યુ તમને એના ઉપરથી મળી જશે. એક્સ ને વેલ્યુ જોવાની, અને બાજુમાં હોય વાય ની વેલ્યુ તમારે જે હોય એમાં મૂકી દેવાની. જો અહીંયા 5 હોય ને અહીંયા 13 ની જગ્યાએ 15 હોત, તો અહીંયા 15 માંથી 13 જાત, તો તમારી ત્રુટી 2 આવત. એટલે આ રીતે તમારે ત્રુટીનો આન્સર લાવવાનો. હજી બીજા દાખલાઓની અંદર પણ જો ત્રુટી શોધવાની હશે, તો આપણે એમાં વધારે ખ્યાલ સમજીશું. અત્યારે તમારે ખાસ, હવે આ દાખલાની અંદર મેં તમને જે ગણાવ્યું છે, જે સમજાયું છે, એ સિવાયનું બોડીની એક્ઝામમાં કશું જ પૂછાતું નથી. નિયમ સંબંધની અંદર આટલી જ વસ્તુ આવે. સૌથી પહેલાં તમારે રકમ જોવાની. મેં અહીંયા રકમ નાની હતી, એટલે કાર્લ પિયર્સનનું પહેલા નંબરનું સૂત્ર વાપર્યું. એના માટે તમારે જે ગણતરી કરવાની હતી કોષ્ટક બનાવી દેવાનું, એક્સ બારનો અને વાય બારનો જવાબ લઈ દેવાનો. ખાસ ચેક કરી લેવાનું કે મારે નિયત સંબંધ રેખા કઈ લાવવાની છે, વાય ની એક્સ ઉપરની લાવવાની છે કે એક્સ ની વાય ઉપરની. લગભગ એક્સ ની વાય ઉપરની ક્યારે પૂછાતી નથી. પછી સૌથી પહેલું કામ કરવાનું, હેડિંગ મારવાનું. હેડિંગ માર્યા પછી નિયત સંબંધનું સૂત્ર મૂકી દેવાનું. પહેલો જવાબ લાવવાનો બીનો, બીનો જવાબ લાવ્યા પછી એનો જવાબ લાવવાનો, એ અને બીનો જવાબ આવ્યા પછી ફરીથી હેડિંગ, ફરીથી સૂત્ર, એ અને બીની તમારે આમાં કિંમત મૂકી દેવાની. કિંમત મૂકશો એટલે તમારો પહેલો જવાબ નિયત સંબંધ રેખા તમને મળી જશે. જો પ્રશ્ન પૂછેલો હોય કે અહીંયા વાર અહીંયા સમય પ્રશ્ન પૂછ્યો તો કે સમય આટલો હોય તો નિભાવ ખર્ચ લાવો, તો તમારે કિંમત મૂકીને વાય કેપ લાવી દેવાનો. જો ત્રુટી પૂછ્યું હોય તો ત્રુટીનું સૂત્ર પણ મેં તમને લખાઈ દીધું છે, એની કિંમત તમારે ત્રુટીની એક વેલ્યુ આમાંથી મળશે, સૂત્રમાંથી મળશે, અને એક વેલ્યુ તમને કોષ્ટકમાંથી મળશે. પછી બંનેની બાદબાકી કરો એટલે તમને જવાબ મળી જશે. ખાસ ધ્યાન રાખજો કે અહીંયા જે પણ વેલ્યુ તમે લાવો, એ વેલ્યુ અહીંયા ગુજરાતીમાં સંપૂર્ણ પ્રમાણે એનો જવાબ લખો ફરજિયાત છે. જો તમે આ વિગત ના લખો તો એના પણ તમારા માર્ક્સ કપાઈ શકે છે. તો હવે આ સિવાયનું નિયત સંબંધની અંદર કશી જ વસ્તુ તમારે આવતી નથી. એટલે આના જેવા જેટલા પણ દાખલા તમને ફાવતા હોય, મેં તો તમને આમાં પહેલા નંબરનું સૂત્ર લખાયું છે, બાકી હવે તમને બીજા નંબરનું સૂત્ર ફાવે છે, ત્રીજા નંબરનું સૂત્ર ફાવે છે. ખાલી તમારે નિયત સંબંધ રેખાઓ લાવવાની છે અને પ્રશ્નોના જવાબ લાવવાના છે. હવે તમે કોઈ પણ દાખલો નિયત સંબંધનો હશે, જો આની અંદર ખબર પડી હશે, તો તમે કોઈ પણ દાખલો એમાં ગણી શકશો. આભાર.